કાયા ને માયા ભાઈ કઈ નથી કામની ઘડી માથા છે નકામી રે કાયા ને માયા ભાઈ કઈ નથી કામની શું કરો છો એ મીઠાના કોગળા કરું તે કેમ પેટમાં દુખે તે પેટમાં દુખે છે તો તમે મીઠાન કોગળા કરો છો તો હવે પેટમાં દુખતું હોય ને તો મીઠાન કોગળા ન કરવાના હોય મીઠાન કોગળા છે ને શરદી થઈ હોય ગળામ બત હોય તો કરવાના હોય એવું હોય તો તો એમ કે ને ઠીક કામે ન જાવું ને એટલે આ બધા નાટક ચાલુ કર્યા છે એમ કયો ને હવે ના એ ના પેટમાં દુખે છે તો મારે તને કેમ દેખાડું કે મારા પેટમાં દુખે એમ ચાલો ડોક્ટર ને ફોન કરીને બોલાવું એક ઇન્જેક્શન દે ને એટલે હમણાં બધું મટી જશે અરે ના ડોક્ટર ને કાઈ નહીં બોલાવા એ તો ઇન્જેક્શન દઈને 200 રૂપિયા લઈ જાય ને ભલે 200 રૂપિયા લઈ જાય હું દઈ દઈશ પછી તમારે કામે તો જવાય એટલે મારે ના ડોક્ટર સાહેબ ને કાઈ નહીં બોલાવા ઓલી વખતે મને ઇન્જેક્શન દીધું તો ને બે દી હું હાલી નતો એક્યો ડોક્ટર સાહેબ ને કાઈ નહીં બોલાવા તો એ હારું થઈ જાય હમણાં થોડીક વાર થાય ને એટલે હારું થઈ જાય તમારું તો છે ને નાના છોકરા જેવું છે નિશાળે જવાનો સમય થાય ને એટલે પેટમાં દુખવા મળે પછી નિશાળે જવાનો સમય વયો જાય ને એટલે બધું સારું થઈ જાય તમારે એમ જ છે કામે જવાનો સમય થાય એટલે પેટમાં નાન તેન બધું સારું થાય પછી સમય વયો જાય એટલે બધું સારું થઈ જાય હોય વિશ્વાસ નહીં ને જરા કે વિશ્વાસ નહીં એમ લગન કર્યા એટલો વખત ચો તોય હજી જરા કે વિશ્વાસ નહીં એમ તે પણ ક્યાંથી વિશ્વાસ રાખું ગમે ત્યારે આવું નવું કરો એ તો મારા છે ને ગ્રહો નબળા છે બાકી હું છે ને ગમે નથી 500 પસાડું એ માણા છું તે પૈસા કઈ ઝાડવે ઉગે છે ખરે છે તે પસાડો તમે તે પણ તો જવું છે તારે બોલ તમને છે ને કોઈ પસાય ઉછી ના ન આપે હવે એવી તું વાત નહીં કરતી હું પસા લઈને આવું તો તું 200 દઈ મને હા 200 દઈ ચાલ આ તો છે ને આપણી ઓલી હાંધવાની હોવા ક્યાં પડી કેમ હું કરવી એ જોવે છે ક્યાં પડી એ બારે પડી હમણાં તું જો હોવા લઈને જાઉં છું ને પસાની નોટ લઈને આવું કે નહીં જો તું હો લઈને ગયા તો છે પસા કેમ લાવે જોવી હું છું ભળગજા પણ કાક કયો તો ખરા એક ધારા રોવો સો તે કાક બોલો તો ખબર પડે ને હું છું કોઈ વહી ગયું હું બકુલભાઈ રો કોઈ મરી ગયો તમારો ઓલામ કોઈ મરી ગયો ભોળા દાદા નો ઓલામાં મરી ગયું કોટ બસ બોલો દાદા હવે માં હું થઈ ગયું 5000 લઈ ગયો માં લે બોલો લે 5000 લઈ ગયો માં હું થઈ ગયો તમારા તો કેવું છે ને હમરા ભાઈ કે જે આપણને 5000 રૂપિયા નહીં છાપતા અને ન્યા 5000 દઈ દીધા બોલો તો મે હું કામ દીધા તા તમને ખબર છે હું કામ એને મને કીધું તું 5000 બોલો દાદા આપો હું તમને 5 લાખ રૂપિયા આપી દે એટલે મે આપ્યા ના જોયો ને બકુલભાઈ લાલેશ માં કેવા ગયા ને તો 3 માં લાખ રૂપિયા જતા તા લ્યો હું લઈ જાય ને પછી એની કરતા અમને આપ્યા હોત તો ઉશીના તો એમ પાછા આપ્યા રાખે તો તમને તો ઉશીના આપો તો ક્યાં કોઈ દે પાછા આપો બસ હવે ભોળા દાદા એ તો છે ને એના ભાઈ ને આવી છે લઈને વયો ગયો તો એના ભાઈ ના નાતા વાળા ચીજાના હતા લ્યો મમરા ભાઈ આના છે ને જે હોય કાન કાપી જાય છે હું આપણે પાડોશી ને આપણે ધ્યાન નથી દેતા છે ને પૈસા બહુ રાખે છે પણ બીજા ને દીજે રાખે મારા દુકાન ના નામા ના બાકી છે મને નો આપ્યા બોલો ને 5000 દઈ આવ્યા હાથ પસાડો માં ને હાથ રાખો માં ત્યાં માથું પસાડો એમ માથું ના ફૂટી જાય તાર પણ એટલે તો કહું છું હાન ઊંધી રોયા કરશો તો એમ કઈ થોડા 5000 આવવાના તો પછી હવે છે ને ખાધું
કાય ખાધું નથી ખાવાનું ભાવવું જોઈએ ને આ જો ને કેળા લાવી ને મૂક્યા પણ ભાવતા જ નથી ને બોલો લ્યો કેળા અહીંયા પીડા ને કહેતા નથી અને તું કેવા મૂક તારી આટુ ના મારી આટુ લાવ્યો તો પણ ખાતા નથી મી તો શું કરું કેળા મૂકી દે મૂકી દે કેળા મૂક તમારી હાટુ સાહેલ ઉખેડું જો ખાવ રોતા જાવ ખાતા જાવ જો બાર હવે એવું દુઃખ આવ્યા કરે પડે ભૂચું ન રહેવાનું હોય અને પાડોશી છી મમરાભાઈ ને ખવડાવવું પડશે ને કા ભૂચ્યા મરી જાય જો એ ભોળા દાદા સાના આવ્યો ને ઘડીક અને એક 10 રૂપિયા આપો ને મારા 10 રૂપિયા તમારે શું કરવા મારે જરૂર છે 10 રૂપિયા નથી મારી ઘર છૂટા તો 6 રૂપિયા પડ્યા તો હો આપો 90 હું તમને પાછા આપું બોલો લ્યો તમારી આગળ 90 છે તો તમે એનથી રોડવી લો ને પણ ભોળો દાદા મારો હોનો મેળ કરવાનો છે હા લ્યો ભોળો દાદા આપો ને અહીં નહીં લઈને વ્યા જાય 10 રૂપિયામાં એટલો બધો કકળાટ કરો આપે લ્યો આ 90 લાવો ભોળો દાદા હા મૂકવા કીધામ લ્યો બાર પેલા ખાઈ લ્યો હો અને ભોળો દાદા એક 50 રૂપિયા કો મને આપો ને તારે શું કરવા જરૂર છે એટલે ઓ 50 હજાર રૂપિયા લઈ લઈ જા તારે 50 રૂપિયા જોતા તો એટલે તો અમારે 50 હોવે તો તારે 50 રૂપિયા શું કરવા જરૂર છે ભોળો દાદા તો તું પાછા આપી હવે પાછા ન આપી તમારે એમ માનવાનું બોલો છે ને 50 હજાર ને 50 રૂપિયા લઈને વઈ ગયો એમ માનવાનું પણ એ તો 50 હજાર ના લાખ દેવાનો હતો તે હું છે ને તમને પસાના બદલામાં હો આપીશ બસ 100 રૂપિયા દી તો આ તો હલો ને 50 રૂપિયા લ્યો પેપર ખાઈ લ્યો બસ મને પસા આપો ને પસાના બદલામાં હું તમને હો આપું હલો પસા લાવ હો આલ્યો હો લા હો ને મારે શું કરવે હાંધવાની હો છે હાંધ્યો કાક તમારું પન્યું કેવું પણ મેં તને 50 રૂપિયા આપ્યા 100 રૂપિયા આપ મારા હો હો ને શું કરવી અમારા ભાઈ આપણે શું વાત થઈ આપણે હો ની વાત થઈ હતી ભોળા દાદા તો મેં તમને શું કીધું તમે પૈસા આપો એના બદલા હું તમને હો આપું મેં હો આપી તમને આ હો ની હું તો 100 રૂપિયા સમજો તો આ મત તમારા 50 હજાર ઓલો લઈ ગયો ને હા તારા પછી તો અમને 50 રૂપિયા માં આપવા તમારું શું જાય બોલો લ્યો હવે હો છે ને એને હાંસવી ને મૂકી દો તો પાડ એમ નહીં તમારે ખાવા ફોલું છું મારી આટુ ફોલા છે હા લાવ હા બા નિરાજ થી રોવા તમતા ભાઈ ટીવી ફોલીને આપો ભોળા દાદા હો ભાગો મમરા ભાઈ એ કેવા મૂકી દે મારા કેવા લા ઉપર લા ઉભારો ઉભારો બોલો લો કેળા લેતા જા 50 હજાર રૂપિયા લઈ ગયા એક 10 રૂપિયા લઈ ગયા એક 50 રૂપિયા લઈ ગયા અને કેળા વેચાતા ઈ લેતા જ